વાજપે કાર્યકરના ઘરે ચોરી થતા કોર્પોરેટર કાર્યકરના ઘરે દોડી ગયા ભોગ બનાર સહિત કોર્પોરેટર ફરિયાદ નોંધાવવા રાવપુરા પોલીસ મથકે પહોંચ્યા વીટી મંગળસૂત્ર ચેઇન બુટ્ટી સહિત પચાસ હજાર રોકડની ચોરી પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર વડોદરાના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલા નિલેશ એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના ઘરે ચોરીનો બનાવ બન્યો છે કાર્યકર્તાના માતાની મેડિકલ સારવાર ચાલતી હોય તેઓની સારવાર માટે કાર્યકર્તાના નાના ભાઈ માતાને દહેજ લઈ ગયા તે વેડાએ વહેલા સવારના સમયે ઘરના દરવાજાનો નકુચો તોડી આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ઘરમાંથી ત્રણ સોનાની વીટી એક મંગળસૂત્ર એક સોનાની પેન્ડલ સહિત ચેન બુટ્ટીની સાથે પચાસ હજાર રૂપિયા જેટલા રોકડા રકમ લઈ ચોરી કરી ચોરટાઓ પલાયન થઈ ગયા હતા પાસે રહેતા સ્થાનિકે વહેલી સવારે ચાર શંકાસ્પદ વ્યક્તિઓને ફોર વ્હીલર ગાડીમાં જોયા હોવાનું જણાવીને તેઓ ચોર હોવાનું અનુમાન લગાવ્યું છે ઘટના સંદર્ભે વિસ્તારના ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન કાકાની જાણ થતાં તેઓ તરત જ કાર્યકર્તાની મદદ માટે દોડી ગયા હતા અને પરિવારને રાવપુરા પોલીસ મથકે લઈ જઈ ફરિયાદ તજવીજ હાથ ધરી હતી મારું નામ જયકીસિંહ દિલીપસિંહ ચૌહાણ છે અને ખંડે આપણે ખંડેરાવ માર્કેટની સામે નિલેશ એપાર્ટમેન્ટમાં આજે સવારે ચોરી થઈ છે મારા મમ્મી ત્યાં રહે છે અને એમના કાનના ટોપસ ચા ચેન ગઈ છે આપણે શું કહીએ મંગળસૂત્ર ગયું છે પચાસ હજાર કેશ ગયા છે તેવી રીતના ચોરી થઈ છે મને આજે અમારા ત્યાંના એક હેમલતા બેન છે આસપડોશી છે એમનો ફોન આવ્યો સવારના તો હું માંજલપુર ઘરેથી સવારના દોડીને આવ્યો જોતાની સાથે ત્યાં તાળા તૂટેલા હતા ત્યાં ગ્રીલને કાપીને ચોર ચોરી કરીને લઈ ગયા છે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે આ સાડા ત્રણ ચાર લાખ રૂપિયાનો મુદ્દા માલ હશે એ જે ગયું છે સવારના પાંચથી સવા પાંચની વચ્ચે આ બનાવ બન્યો છે એવું લોકોનું કહેવું છે જે લોકોએ જોયું છે આજુબાજુમાં સીસીટીવી છે બલે બલ્લે થઈને એ લોકોની કંઈક કાર નીકળી છે ચાર જણા કાર લઈને આવ્યા હતા લાલ કલરની કલરની કાર છે જે લોકોએ જોયું છે એ લોકોએ કીધું છે